ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સીતારામ. તો કેમ છો? આઈ હોપ કે બધા મિત્રો મસ્ત અને મજામાં છો. તો આ બાજુ અત્યારે ઇવનિંગની રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ. આપણે તમને બેક કેમેરા પણ બતાવી ને જે કામ આગળ એનું હતું એ તો તમે આગલા વિડીયોની અંદર જ જોઈ લીધું. એટલે હવે અત્યારે આપણે તમને બેક કેમેરા પણ બતાવી દઈએ. તો જરૂર વિડીયો પૂરો જોવો જોઈએ અને નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો તમને બેક કેમેરા કરીને આપણે બતાવી દઈએ. તો ફાઇનલી જો અત્યારની રસોઈ બનાવવા માટેનું કામ ચાલુ થઈ ગયું છે. આ તમે આગલા વિડીયોમાં જોયું એમ આપણે અત્યારે ઉતાર્યા, જે ઉતારવાનું કામ ચાલુ હતું એ તમે આગલા વિડીયોમાં જોયું, તો એ કામ થઈ ગયું કમ્પ્લીટ. ને કંઈક આટલા જીડા તમે જોઈ કહો, એમાં થોડાક અત્યારે અમુક ખરાબ પણ નીકળશે, જે વરસાદના હિસાબે કહે ને કે ખરાબ પણ થઈ જાય, એવી માખી જેવું આવે ને એ રીતનું કરી નાખે. તો એટલા એ છે, એમાં એડ કરવાનું હોય એક ટમેટું ને લીલા મરચાં. તો અત્યારે હવે સુધારવાનું કામ ચાલુ થઈ ગયું છે. થોડાક જો કે ને કે અલગ પ્રકારના ટીંડોરા છે બજારમાં આવે ને એ એકદમ પાતળા હોય ને થોડાક મોટા લાગે, ને આ તમે જો એકદમ ઢેબલા જેવા લાગે ને તો એ લાલ થઈ ગયેલા નીકળે. આ દેશી ટીંડોરું આપણે ઘરે ખાવામાં હાલે, બજારમાં વેચવા હોય ને તો આ ન હાલે. આ કંઈક આ રીતના થઈ જાય, થોડાક આમ થાય કહેવાય ને કે એવા ઢેબલા જેવા હોય ને તો એ લાલ જ થઈ જાય, પણ આમ ખાટું મીઠું થાય એનું પાછું. બજારમાં વેચવા જાવ હોય ને એક જ દી ચૂકી ગયા એટલે આ રીતનું થાય, એટલે આ એમાં ન હાલે. બાકી શાક મસ્ત થાય, કેમ કે આ રીતના લાલ થઈ જાય ને ખાટા મીઠા લાગે. હા, એ એકદમ એવા વ્હાઇટ જેવા નીકળે ને હોય એના કરતા લાંબા ને પાથરા હોય છે, જે એકદમ કહે ને કે સીપડા જેવા લાગે. તો મિત્રો હવે અહીંયા આપણે તમને બતાવીએ અત્યારની રસોઈ બની છે. તો જો રોટલા બનાવવાનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે, બે રોટલા બની ગયા અને ત્રીજો રોટલો અત્યારે બાહી બનાવે છે. આપણું કામ કહે ને કે થોડુંક વિડીયોનું કામ ચાલુ હતું, એ કામ પૂર્ણ કરીને આપણે અત્યારે આવ્યા. તો અહીંયા પણ અત્યારે હવે શાક બનાવવાની તૈયારી ચાલુ થઈ જાય. બાજુ જોઈએ કહો, તેલ ગરમ થવા માટે મૂક્યું ને આપણે ટીંડોળા જે હમણાં સુતાર્યા અત્યારે બતાવ્યા હતા, તો હવે અત્યારે ધોવાના છે પાણીમાં. ને જો ત્રણ ચાર કે ને કે બે કે ત્રણ લાલ નીકળ્યા છે, એટલે એ કહે ને કે થોડાક પાકી ગયા, બાકી બધા મીડિયમ જ છે. આ બાજુ શાકમાં એડ કરવાની વસ્તુ જીરું લસણની કર્યું. આ બાજુ મીઠો લીમડો અને ટમેટા અને લીલા મરચા એ પણ સુધારી નહીં ખાતા અત્યારે જ. આ બાજુ અત્યારે રાઈ એડ કરી દીધી. જીરું અને લસણ પણ એડ થઈ ગયું. આ
તેલ માં છેડવાનું, તો આ છે ને કે એકદમ સંપરાય જેવું તેલમાં બધું કેમ કે ચડાવવાનું છે. પાણી એડ કરશું, આપણે બતાવશું આગળ, તો એકદમ કેમ કે જે મરચું આપણે ખાંડેલું હોય ને એ ઓગળે ને એટલું જ. તો ચાલો અત્યારે હવે આને તેલમાં થોડીક વાર આમને રહેવા દઈ, પછી તમને પાછા મળી બધું કેમ કે જે એડ કરવાનું મરચું ને એ થાય ત્યારે. તો મીઠું અત્યારે એડ કરી દીધું એટલે એ અત્યારે એડ ન કરવાનું થાય. હવે મરચું ને હળદર ને થોડુંક જે પાણી એડ કરવાનું એ જ બાકી. તો જોવાલ બાજુ મરચું હળદર અને પાણી આપણે તમને કીધું છે એમ થોડુંક જ એકદમ ને આ બાજુ થઈ ગયું છે આપણે કમ્પ્લીટ બધું. કેમ કે ચૂલે કેમ કે જો બરતું પણ કેમ કે ફરતી રીતે આવે સમજ્યું હતું એટલે જલ્દી થાય એની ચૂલાની રસોઈ જેવી કેમ કે ગેસે મજા પણ ન આવે એટલે અહીંયા તો જલ્દી થઈ ગયું. ગેસ હોય ને તો ગેસે બળતું પણ એકદમ નીચે એક તારું થાય ને એટલે એમ કંઈક સ્વાદ કે ને કે ન આવે. ને અહીંયા આપણે કોઈ પણ વસ્તુ મૂકીએ ને એટલે થોડુંક પાણી વધારે જ રાખવું પડે કેમ કે એક તારું બળતું થતું ને બધું કે ને કે ખડીકમાં બળી જાય. અહીંયા આપણે થોડીક વાર બળતું કે ને કે વધુ થાય હવે થોડીક વાર થાય ત્યાં ધીમું ઓટોમેટિક થઈ જાય એટલે કે ને કે આમાં સ્વાદ જ કંઈક અલગ હોય. તો જો એક થઈ ગયું કમ્પ્લીટ, હવે થોડીક વાર આમને ઉકળવા દઈએ આપણે એટલે આપણું શાક બનીને થઈ જાય કમ્પ્લીટ. ને અહીંયા કણે આપણે જોવો વરસાદ થાય એટલે મકોડા આવી જાય ને. આ હે મકોડા તમે જોઈ આપો, અત્યારે જે પાંખું વાળા નથી એના કર પાંખું વાળા પણ પથારી જાય એટલે જે આ મોસરીમાં આપણે ગલોપ કરીને એ તો જ્યારે વારું કરવું હોય ત્યારે જ ચાલુ કરી નખર તો અત્યારથી અહીંયા કણે ઢગો થઈ જાય. ચોમાસામાં એ જીવડાનું એક વધુ રહે. તો ફાઇનલી મિત્રો જો બધું વિયારું કરવાનું કેમ કે તૈયારી ચાલુ થઈ જાય છે. હાલો તમારે પણ વિયારું કરવું હોય તો આવી જાઓ. જો બાજરાના રોટલા ને સાથે હે દૂધ અને આગળ આપણે બતાવીએ ટિંડોરાનું શાક. આ વર્ષે કેમ કે પહેલી વાર જ જે આપણે ઉતાર્યા છે કેમ કે આ વર્ષે બહુ થયા નથી એટલા માટે આપણે કેમ કે ઘણી મહેનત કરી ત્યારે કેમ કે અત્યારે શાક થાય એટલા મળ્યા હતા એટલે આ વર્ષે આપણે જે પહેલી વાર જ કે હવે ટૂંક સમયમાં થઈ જશે ટિંડોરા જે છે એ અત્યાર સુધીમાં કહેવાય ને કે બરાબર પાણીનું કહેવાય કે નહોતું જડતું એટલે નહોતું થયું. તો ચાલો વારું કરી લઈ પછી આપણે તમને મળી. તો ચાલો મિત્રો આપણે વિયારું કરી લીધું ને હવે પછી આપણે આ વ્લોગને અહીંયા પૂર્ણ કરીએ. જો વિયારું કરી અને બોન એ બધા વાસણ ધોવા માટે બહાર લઈને જાય છે એટલે અત્યારે અંતે ભેગા કરે અને આ બાજુ કંઈક કહે ને કે બહારનો વ્યૂ અત્યારે આવો છે ઝરમર ઝરમર જેવું. થોડીક વાર વરસાદ આવે અને થોડીક વાર પાછું જતું રહે એવું બધું છે. તો ચાલો આ વ્લોગને આપણે અહીંયા જ પૂર્ણ કરીએ ને મળીએ આગળ જલ્દી નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ અને જય ભારત.